પાલિતાણા તાલુકાની એક એવી શાળા છે જે પ્રાઇવેટ શાળાઓને પણ ટક્કર મારી જાય છે. આવો જોઈએ આવો એક વિશેષ અહેવાલ. પાલિતાણા તાલુકાના શ્રી જારિયા અમરાજી કેન્દ્રવતી શાળા, જે ઇનોવેટિવ શાળા છે, પાલિતાણાથી 18 કિલોમીટર આવેલા હસ્તગીરી જારિયા ગામમાં આવેલી છે. આ શાળાની વિગતવાર વાત કરીએ તો આ શાળામાં 351 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાઈ રહ્યું છે. આ શાળાના તમામ વર્ગો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. શાળાના તમામ શિક્ષકોને સ્વયં રીતે યુનિફોર્મમાં આવે છે, જ્યારે તેમજ આ શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે, જેમાં બાળકો ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે. શાળામાં પર્યાવરણ પ્રયોગશાળાનો પ્રોજેક્ટ અમલમાં છે. પર્યાવરણને લગતી વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. શાળામાં 500થી વધુ વૃક્ષો છે, જેમાં ઔષધબાગ, કિશન ગાર્ડન, બરવાટિકા જેવા વિભાગો આવેલા છે. પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. નવરાત્રિમાં ઉપયોગમાં લેવાયેલ માટલીઓ દ્વારા પક્ષીના માળાઓ બનાવવામાં આવ્યા છે. શાળામાં વર્ષ દરમિયાન આવતા તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં સાપ્તાહિક પ્રવૃત્તિનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં હોરી ધૂળેટીની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીને વૈદિક હોરી એવું નામ આપવામાં આવ્યું હતું. આ હોરીમાં જૈવિક કચરો, કપૂર, લીમડાના પાંદડા દ્વારા હોળી તૈયાર કરવામાં આવી હતી. સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વૃક્ષોના થડને ઘેરુથી રંગવામાં આવ્યા હતા. તેવી રીતે તહેવારોની ઉજવણી પણ આ શાળામાં થાય છે. તેમજ કુદરતી પ્રકૃતિની ગોદમાં આ શાળામાં આવેલી છે, ત્યારે વિદ્યાર્થીઓને આ શાળામાં ભણવું ખૂબ ગમે છે અને પ્રાઇવેટ શાળાને ટક્કર મારે એવી શાળા જોવા મળે છે. સાથોસાથ સ્વચ્છતામાં પણ શાળા હંમેશા આગળ હોય છે. તેમજ શાળાના શિક્ષકોનો અર્થાત પરિશ્રમથી આ શાળા સફળતાના શિખરો સર કરી રહી છે. વિશાલ સાગઠિયા, જેડે શ્રી પાલિતાણા. અમારી શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત એક ઔષધ બાગ આવેલ છે. તેમાં અમે ઘણા બધા છોડ વાવેલા છે. તેમાં એલોવેરા, લીમડો, અરડુસી, નાગફણી વગેરે વનસ્પતિઓ છે. તેમાં નાગફણીનો ઉપયોગ એ થાય છે કે જ્યારે આપણને વિષિક સાપ એવા જેવા જીવજંતુઓ કરડે છે, તેને છાલ તેના પર લગાડવાથી આપણને રાહત. 8માં અભ્યાસ કરું છું. હું આ અમારી સ્કૂલ વિશે બોલવા માગું છું. જ્યારે જાણે કે આ અમારી સ્કૂલમાં ઘણું આગળ વધી રહી છે. જ્યારે ખાડો ખોદવા આવે છે, તેમાં જૈવિક ખાતર અમે નાખીએ છીએ. જરાય પણ ખાતર નાખીએ અને ખાતર બનાવીએ છીએ, સ્વસ્થ ખાતર. તેમાં પ્લાસ્ટિકનો પણ ઉપયોગ થતો નથી. જ્યારે અમે પાણી નાખીએ છીએ અને ખાડો સ્વસ્થ રાખીએ છીએ, પાણી નાખવાથી તે ખાતર બની શકે છે. અને અમારી શાળામાં જ્ઞાનકુંજ આવેલ છે, તેમાં અમે અભ્યાસ કરીએ છીએ. અમારો કિચન બાગમાં અમે ગાજર, મિર્ચ જેવા, કોથમીર અને જેવા બીજ નાખેલ છે. તેમાં ઉગી નીકળે છે. અને અમે સરગવા વાવેલની સંખ્યા છે 240. તેમાં અમને ઘણી મહેનત પડી છે. ઔષધબાગમાં અમે ઘણી વનસ્પતિઓ વાવી છે, જેમ કે બિલ્લી છે, તુલસી, અડુસી જેવા છોડ ઉગેલ છે. તેમાં અમે પાણી પાય છે અને ખૂબ મોટા થાય છે. એટલે આ સ્કૂલમાં અમે ઘણું બધું વાવેલ છે. શાળામાં હું મારી શાળાનું નામ જાળિયા અમરાજી કેન્દ્રવતી શાળા છે. તેમાં હું 7માં અભ્યાસ કરું છું. હું આજે અમારી પ્રાકૃતિક હોળી ઉજવી છે, તેના વિશે હું 2 શબ્દ કહેવા માગું છું કે આ હોળીમાં અમે લીમડાના પાંદડાઓ, આયુર્વેદિક ઘણી બધી ઔષધિઓ, કપૂર ને એવું ઘણું બધું ઔષધિઓ નાખેલ છે. તેથી જે વાતાવરણમાં રહેલા જે સજીવોને નુકસાન પહોંચાડે છે એવા કીટાણુઓને અને બેક્ટેરિયાઓને મારે છે. અને આ તેની સાથે સાથે હોલિકાનું પણ દહન થાય છે. આ શાળામાં હું 2 વર્ષથી કામ કરું છું. આ શાળામાં વિવિધ પ્રકારની અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ. શાળાને પાલિતાણા તાલુકાની આમ તો જિલ્લામાંથી સ્વચ્છતા એવોર્ડ પ્રાપ્ત કરેલા શાળા છે. તાલુકાની શ્રેષ્ઠ શાળામાં પણ શાળાનું નામ આવે છે. શાળામાં વિવિધ પ્રકારની સાપ્તાહિક પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ, જેમાં સોમથી શનિ
દરરોજ 4 વાગ્યા પછી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તે ઉપરાંત શાળા પર્યાવરણ પ્રયોગશાળા તરીકે પસંદ થયેલ છે. આ શાળામાં 500 થી 600 વૃક્ષો વાવેલા છે અને તમામ વૃક્ષોમાં અમે ડ્રીપ પદ્ધતિ દ્વારા પાણી પહોંચાડવાની પદ્ધતિ અમલમાં મૂકેલ છે. આધુનિક ખેતીનો ઉપયોગ બાળકો શીખી શકે એટલા માટે પર્યાવરણ પ્રયોગશાળામાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટો અમલમાં મૂક્યા છે. આ શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલમાં છે. આ આજની જે મોંઘી ફી લેતી પ્રાઇવેટ શાળાઓને પણ અમારી શાળા ટક્કર મારે એવી આ શાળા છે. અહીં પછાત વિસ્તારની અંદર આવેલી આ ગામ છે. આ ગામના બાળકો છે એ ટેકનોલોજીના ઉપયોગથી અત્યારે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. અંદાજિત કેટલા બાળકો ભણે છે શાળામાં? 350 બાળકો છે શાળામાં. અમારો આખો સ્ટાફ, શિક્ષકોની અથાગ મહેનત, SMC નો સહયોગ અને ગામના સહયોગથી અમે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહ્યા છીએ અને શાળાના વિકાસના નવા શિખરો સર કરવા જઈ રહ્યા છીએ. અમારી શાળાના તમામ શિક્ષકો યુનિફોર્મમાં સજ્જ થઈને આવે છે. આ કોઈ પરિપત્ર કે નિયમને આધારિત નહીં, પરંતુ સ્વેચ્છાએ અમે અમલમાં મૂકેલો એક આ પ્રોગ્રામ છે. શાળાના તમામ વર્ગોમાં CCTV કેમેરા છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા બાળકો ટેકનોલોજીના માધ્યમથી સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત પર્યાવરણના રક્ષણ માટે અમે પક્ષીઓને બચાવવા માટે ચકલી બચાવો તેમજ વિવિધ પ્રકારના પક્ષીઓ માટે નવરાત્રિ દરમિયાન જે માટલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એટલે વેસ્ટમાંથી એક બેસ્ટ પ્રવૃત્તિ કરેલ છે. એ માટલીઓમાં અત્યારે વિવિધ પ્રકારના પક્ષીઓએ માળા બનાવેલ છે. એ ઉપરાંત અમારી શાળામાં કોઈ પણ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવતા હોય, આપણે જે તહેવારો આવે છે એ તહેવારોના બીજા દિવસે અમે શાળામાં એ તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ. આજે પણ અમે એક એવો વિશેષ પ્રકારનો તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ, જેમને અમે વૈદિક હોળી એવું નામ આપ્યું છે. આજના દિવસે શાળામાં હોળીનું આયોજન કર્યું છે. તે ઉપરાંત ધૂળેટીનું પણ આયોજન કર્યું છે. હોળીમાં એવા પ્રકારનું આયોજન કરેલું છે કે આ હોળીની અંદર અમારી શાળાની અંદર જે વધારાના વેસ્ટ લાકડાઓ જે હતા, જેમનો ઉપયોગ ફક્ત કચરા તરીકે થાય, તો એ લાકડાથી હોળી બનાવી તેમજ ગાયોના છાણના જે છાણા હોય છે એ છાણાનો ઉપયોગ કર્યો અને આજે એક કોરોના વાયરસ નામનો જે ભયંકર રોગ દેશ અને વિદેશની અંદર ફેલાયો છે, એમના જીવાણુઓ આ ગામ સુધી કે શાળા સુધી ન પહોંચે એમના માટે આ હોળીની અંદર કપૂરની ગોટી, લીમડાના પાન આવી વગેરે આયુર્વેદિક વસ્તુઓ નાખી અને અમે હવામાંથી જે ઝેરી વાયરસ હોય કે ઝેરી કીટાણુ હોય એ દૂર થાય અને શાળા સલામત, ગામ સલામત એવો એક આઈડિયાઝમાં આવ્યો છે. એ ઉપરાંત ધૂળેટી પર્વની ઉજવણી એવી કરી છે કે બાળકો છે એ પર્યાવરણ સાથે ધૂળેટીની ઉજવણી કરે, વૃક્ષોને એ ગેરુ લગાવી